નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. સુરતની એક છોકરીએ કમાલ કરી દેખાડી છે. આ છોકરીએ બધાને ચોંકાવી દીધા છે. દેશની બધી મોટી એક્ઝામ તેણે ક્લિયર કરી દેખાડી છે. આગળના વિડીયોમાં અમે આ છોકરીએ ક્લિયર કરેલી એક પછી એક સ્પર્ધાત્મક પરીક્ષા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વિડીયો તમારા બાળકોને ખાસ દેખાડજો. આ છોકરીનું નામ છે સ્તુતિ ખંડવાલા. સ્તુતિએ મેડિકલની એન્ટ્રન્સ કહેવાતી નીટ, MBBSની એન્ટ્રન્સ AIIMS, એન્જિનિયરિંગની એન્ટ્રન્સ JEE મેઇન વગેરે પરીક્ષાઓ ક્લિયર કરી દીધી છે. જી હા, મોટાભાગે આપણે ત્યાં છોકરાઓ એટલે કે સ્ટુડન્ટ કોઈ એક એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયારી કરતું હોય છે, પણ આ છોકરીએ તો બધા સ્ટ્રીમની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી દેખાડી છે. સુતીએ આ એક્ઝામ્સ ફક્ત ક્લિયર નથી કરી પણ સારી રેન્ક પણ મેળવી છે, અને એ પણ દરેક એક્ઝામમાં. સ્તુતિએ નીટમાં 71મી રેન્ક મેળવી છે. ત્યાં AIIMS MBBSમાં તેની 10મી રેન્ક આવી છે. JIPMER MBBS 2019માં સ્તુતિએ 27મી રેન્ક મેળવી છે, અને JEE મેઇનમાં દેશમાં સ્તુતિ 1086મી રેન્ક પર આવી હતી. સ્તુતિએ કોટાથી 12th સ્ટાન્ડર્ડ સાયન્સ સ્ટ્રીમમાં કર્યું હતું. CBSEની 12માની બોર્ડની પરીક્ષામાં તેણે 98.80 એટલે કે 98.80% મેળવ્યા હતા. આ સાથે તે રાજસ્થાનમાં સાયન્સ સ્ટ્રીમમાં ટોપર રહી હતી. 2018માં સ્તુતિએ ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં બીજા 3 સ્ટુડન્ટ સાથે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આ સ્પર્ધામાં વિશ્વના 71 દેશોએ ભાગ લીધો હતો. ભારતે તેમાં સિલ્વર મેડલ જીત્યું હતું. સ્તુતિએ SSC પણ રાજસ્થાનના કોટાથી પાસ કર્યું હતું, અને ત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દીધી હતી. હવે સ્તુતિને વિશ્વની નંબર 1 ગણાતી અમેરિકાની મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જેને આપણે MIT ઓળખીએ છીએ, તેમાં એડમિશન મળી ગયું છે. સાથે 90% સ્કોલરશીપ પણ MIT ઓફર કરી છે. સ્તુતિએ MIT પ્રવેશ પરીક્ષા 2018માં પ્રથમ ટ્રાય જ પાસ કરી લીધી હતી. મે 2018માં સ્તુતિએ અમેરિકી કોલેજમાં પ્રવેશ માટે માન્ય ગણાતી સ્કોલાસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ, જેને SAT તરીકે ઓળખવામાં આવે છે, એ પણ પાસ કરી લીધી હતી. હવે સ્તુતિ આગળના 4 વર્ષ અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે MIT જશે. સ્તુતિએ તેની સફળતાનો બધો શ્રેય પોતાના પેરેન્ટ્સને આપ્યો છે. સ્તુતિના પિતા પેથોલોજીસ્ટ છે અને માતા ડેન્ટિસ્ટ છે. MIT ગ્રેજ્યુએશન કર્યા બાદ સ્તુતિ બાયો એન્જિનિયરિંગ રિસર્ચના ફિલ્ડમાં આગળ વધવા માગે છે. સ્તુતિએ મીડિયાને જણાવ્યું હતું કે મેં વિભિન્ન પ્રતિયોગિતા ગણાતી પરીક્ષાઓ, 2 ઓલિમ્પિયાડ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ, ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ જીત્યા હતા, જેના કારણે મને MIT પ્રવેશ મેળવવામાં મદદ મળી હતી. એટલે કે જે સ્ટુડન્ટ ભવિષ્યમાં ફોરેન ભણવા જવા માગે છે, તેઓએ જેટલા બી ઓલિમ્પિયાડ આવે છે તેની ટેસ્ટ આપવી જ જોઈએ. આ બધી સફળતા મેળવવા માટે સ્તુતિએ કેટલી મહેનત કરી હતી તે પણ જાણી લો. સ્તુતિની આ મહેનત કદાચ તમને કામ આવશે. સ્તુતિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મેં બધી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી NCERTની ટેક્સ્ટ બુકમાંથી કરી હતી. જે સ્ટુડન્ટ સ્તુતિની જેમ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેના માટે આ ટિપ્સ ખૂબ જ મહત્ત્વની છે. ખાસ NCERTની ટેક્સ્ટ બુકમાંથી તૈયારીઓ કરવામાં આવે તો સ્તુતિ જેવું પરિણામ મેળવી શકાય છે. સ્તુતિ આગળ કહે છે કે હું અભ્યાસ કરતી વખતે બધા વિષયોને બરાબર મહત્ત્વ આપતી હતી. રોજ હું 12-13 કલાક અભ્યાસ કરતી હતી. સ્તુતિ કહે છે, જ્યારે અભ્યાસ કરીને બોર થઈ જતી હતી ત્યારે YouTube પર ટોમ એન્ડ જેરી અને કુકિંગ્સના વિડીયો જોતી હતી. એટલે કે એવું બી નથી કે સ્તુતિ ફક્ત ભણતી જ હતી. હજુ આગળ ભાઈ સ્તુતિની એક્સ્ટ્રા એક્ટિવિટીઝ વિશે તમને અમે જણાવીશું. એવું નથી કે સ્તુતિ ફક્ત ભણેશ્રી જ છે, તે ભરતનાટ્યમની એક ખૂબ જ સારી ડાન્સર પણ છે અને સાથે એક YouTube ચેનલ પણ ચલાવે છે.
પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે સ્તુતિએ ટીવી જોવાનું લગભગ ઓછું કરી દીધું હતું એવું તેનું કહેવું છે. એમઆઈટી જોઈન કરવા પાછળનું કારણ જણાવતા સ્તુતિએ કહ્યું હતું કે જો હું ભારતમાં અભ્યાસ કરું તો કાં તો હું એન્જિનિયરિંગ કરી શકું અથવા તો મેડિકલમાં જઈ શકું. એમઆઈટીમાં હું આ બંને કોર્સ સાથે ભણવા માગું છું, એટલા માટે હું અમેરિકા જઈ રહી છું. અલબત્ત સ્તુતિએ આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સને એવો મેસેજ પણ આપી દીધો છે કે મન હોય તો માળવે જઈ શકાય. કોઈ એવી ટેસ્ટ નથી કે તમે પાસ ન કરી શકો, બસ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. આ સ્તુતિ આપણામાંની જ એક સ્ટુડન્ટ છે, તમારામાંની જ એક સ્ટુડન્ટ છે અને સુરતની સ્ટુડન્ટ છે, એટલું ધ્યાનમાં રાખી તમે પણ આગળ ભણવામાં સ્તુતિ જેવી જ મહેનત કરજો. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.